આજે આપણે વાત કરીશું માત્ર એક જ દિવસમાં કરો ગિરનાર અને સોમનાથની યાત્રા. જો તમારે બી માત્ર એક જ દિવસમાં આ બંને જગ્યાએ ફરવું હોય તો અમારો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ છે, એટલે આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. અને આજની વિડીયોમાં આપણે જાણીશું કે આપણે ગિરનાર કેવી રીતે પહોંચવું જોઈએ, ગિરનાર પહોંચવામાં આપણને કુલ ખર્ચ કેટલો થઈ જશે, ગિરનાર ટ્રેનથી આવવું જોઈએ કે બસથી, ગિરનારમાં રહેવા માટે સારા રૂમ આપણને ક્યાં મળશે અને ત્યાં ભોજનની શું વ્યવસ્થા છે, અને ગિરનાર થી સોમનાથ આપણે કેવી રીતે જઈશું, શું હશે ભાડું, એટલે તમને આજના આ વિડીયોમાં આ બધી જ માહિતી તમને મળી જશે. એટલે વિડીયોને શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને જો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઈક કરી દો, અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને ગિરનાર જવા માટે સૌપ્રથમ તમારે તમારા શહેરથી આવવું પડશે જૂનાગઢ. જો તમે ગુજરાતની કોઈ બી મોટા શહેરથી આવતા હો તમને જૂનાગઢની ડાયરેક્ટ બસ જોવા મળી જશે. જો તમારા શહેરથી ડાયરેક્ટ જૂનાગઢની બસ ના હોય તો તમે બાય ટ્રેન બી જૂનાગઢ આવી શકો છો. જો તમે અમદાવાદ જેવા મોટા શહેરથી જૂનાગઢ આવી રહ્યા છો તો ત્યાં તમને ઘણી બધી બસો જોવા મળી હશે, કેમ કે અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડથી ત્યાં 15-20 મિનિટે બસ ચાલતી હોય છે, જેમાં તમે માત્ર 200-250 રૂપિયામાં આરામથી જૂનાગઢ પહોંચી શકો છો. અને જો તમારે પ્રાઇવેટ બસમાં જૂનાગઢ આવવું હોય તો તમે 600 રૂપિયાથી લઈને 800 રૂપિયામાં આરામથી જૂનાગઢ પહોંચી જશો. અને જો તમારે બસમાં ટ્રાવેલ કરીને ન જવું હોય તો તમે અમદાવાદથી જ અમદાવાદના સૌથી મોટા એવા રેલવે સ્ટેશન એટલે કે કાલુપુરથી તમને ટ્રેન મળી જશે, તમે એમાં બી સફર કરીને આરામથી જૂનાગઢ આવી શકો છો, કેમ કે જૂનાગઢમાં જ આવેલું છે જૂનાગઢ જંકશન રેલવે સ્ટેશન. અને વાત કરું અમદાવાદથી ચાલતી જૂનાગઢની ટ્રેનની, તો ત્યાં એક ટ્રેન ચાલે છે, એ ટ્રેનનું નામ છે સોમનાથ એક્સપ્રેસ, જે અઠવાડિયામાં બધા દિવસ ચાલે છે. અને આ ટ્રેનનું ભાડું સ્લીપર ક્લાસનું 255 રૂપિયા, 3 AC નું 660 રૂપિયા, 2 AC નું 910 રૂપિયા હોતું હોય છે. અને આ ટ્રેન રાત્રે 22:10 એટલે કે રાત્રે 10:10 અમદાવાદથી ઉપડે છે, અને આ ટ્રેન જૂનાગઢ આપણને સવારે 4:10 પહોંચાડે છે. ટોટલ આ ટ્રેન જૂનાગઢ પહોંચાડવામાં આપણને 6 કલાક જેવો સમય લેતી હોય છે. અને આ સોમનાથ એક્સપ્રેસ જે અમદાવાદથી ઉપડે છે વિરમગામ, સુરેન્દ્રનગર, થાન જંકશન, વાંકાનેર, રાજકોટ, ભક્તિનગર, ગોંડલ, વીરપુર એવા મોટા મોટા શહેરોથી થઈને જૂનાગઢ પહોંચતી હોય છે. એટલે તમે બને એટલું વહેલી સવારે જૂનાગઢ આવી જાઓ, અને જૂનાગઢ આવ્યા પછી જૂનાગઢના જ બસ સ્ટેન્ડથી કે જૂનાગઢના રેલવે સ્ટેશનથી તમને ત્યાં ઘણી બધી રિક્ષાઓ જોવા મળી જશે. એ રિક્ષામાં તમે કે પર પર્સન 20 રૂપિયા આપીને તમે આવી જાઓ ગિરનારની તળેટીમાં. અને વાત કરું જો તમે જૂનાગઢ બસના માધ્યમથી આવી રહ્યા છો તો બસ સ્ટેશનથી જૂનાગઢ માત્ર 7 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે, અને જો તમે ટ્રેનમાં આવી રહ્યા છો તો રેલવે સ્ટેશનથી ગિરનાર માત્ર 6 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. એટલે તમે સૌપ્રથમ ગિરનારની તળેટીમાં આવી જાઓ. અને વાત કરું ત્યાં રોકાવાની તો ગિરનારની તળેટીમાં તમને ઘણી બધી ધર્મશાળાઓ જોવા મળી હશે, જ્યાં તમે 150-200 રૂપિયા આપીને આરામથી સ્ટે કરી શકો છો. અને જો તમારે ત્યાં ધર્મશાળામાં ના રોકાવું હોય તો ત્યાં તમે હોટલમાં બી રોકાઈ શકો છો, જ્યાં તમને 1000-1200 રૂપિયામાં આરામથી સારો રૂમ જોવા મળી હશે. અને નહીને ફ્રેશ થઈને તમારો સામાન રૂમમાં મૂકીને તમે નીકળી જાઓ ગિરનારનો ટ્રેક કરવા માટે. જો તમે ગિરનારનો ટ્રેક 6:00 આસપાસ ચાલુ કરી દો છો તો તમારો આખો આ ટ્રેક માત્ર 7-8 કલાકમાં આરામથી પતી જશે. અને જો તમારે જૂનાગઢ આખો ટ્રેક ન કરવો હોય અને રોપવેના માધ્યમથી ગિરનારના પર્વત ઉપર જવું હોય તો ત્યાં વહેલી સવારે 7 વાગે રોપવે ચાલુ થઈ જાય છે, તો તમે રોપવેના માધ્યમથી જ ગિરનારના આ પર્વત ઉપર જઈ શકો છો. અને જો વાત કરો રોપવે ની પ્રાઇસ ની તો એક વ્યક્તિની આવવાની અને જવાની 700 રૂપિયા ટિકિટ હોય છે, અને જો તમારે ખાલી ઉપર જવાની ટિકિટ કરાવી હોય તો એ પર પર્સન ની 400 રૂપિયા ટિકિટ હોય છે. ગિરનાર જવા માટે આ બંને રસ્તાઓ ખૂબ જ સરળ છે. જો તમે ગિરનાર ચાલીને કરી રહ્યા છો તો તમે બને એટલું વહેલી સવારે તમારો ગિરનારનો ટ્રેક સ્ટાર્ટ કરજો, જેથી તમે ઠંડા વાતાવરણમાં જ આખો ગિરનાર ચડી જાઓ, કેમ કે જેમ જેમ સવાર પડશે એમ એમ ઠંડીનું વાતાવરણ ઓછું અને ગરમીનું વાતાવરણ વધી જશે. અને ગિરનારના આ પર્વત ઉપર ટોટલ 10,000 પગથિયા આવેલા છે, અને આ 10,000 પગથિયાઓ એ ટોટલ દત્તાત્રેય ભગવાનના મંદિર સુધીના હોય છે, કેમ કે રોપવેના માધ્યમથી તમે ખાલી અંબાજીના મંદિર સુધી જ જઈ શકો છો. અને એવું કહેવાય છે કે અંબાજીનું મંદિર જ્યાં આવે છે ત્યાં ટોટલ 5,000 પગથિયાઓ કમ્પ્લીટ થતા હોય છે, અને રોપવે થી આગળ બીજા 5,000 પગથિયા આવેલા છે જ્યાં બિરાજમાન છે ભગવાન દત્તાત્રેય. અને જો તમારે ભગવાન દત્તાત્રેયના મંદિર સુધી જવું હોય તો તમારે બીજા 5,000 પગથિયા જાતે જ ચાલવા પડશે, અને તમે જેમ જેમ પર્વતની ઉપર જશો એમ એમ પર્વતના ખૂબ જ સુંદર અને રમણીય વ્યૂ તમને જોવા મળશે. અને જો તમે જૂનાગઢ મોન્સૂનના સમયમાં આવી રહ્યા છો જૂનાગઢના આખા નજારા ખૂબ જ સુંદર દેખાતા હોય છે. અને જો તમે ગિરનારનો આ ટ્રેક ચાલીને કરી રહ્યા છો તો તમને થોડાક અંતરે નાસ્તા પાણી માટે કે લીંબુ શરબત માટે ઘણી બધી દુકાનો યા સ્ટોલો જોવા મળી હશે. અને તમે જેમ જેમ ગિરનાર ચડો છો એમ એમ નીચેની પ્રાઇસ કરતા ઉપરની પ્રાઇસ થોડીક વધતી જાય છે, કેમ કે જે બોટલ નીચે 20 રૂપિયાની મળતી હોય એ ઉપર 30-40 રૂપિયા
થતી હોય છે અને ગિરનારના ટ્રેક ઉપર તમને અને નાસ્તા પાણીની બધી વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ છે. અને અંબાજી મંદિર પહોંચ્યા પછી તમે દર્શન કરી લો અંબાજી મંદિરના, અને ત્યાંથી આખું જુનાગઢ ખૂબ જ સુંદર દેખાય છે. એ નજારાના બી તમે લુપ્ત ઉઠાઈ શકો છો. અને જો તમારે આ ગિરનારનો ટ્રેક એટલે કે 10,000 પગથિયા ચાલીને ન ઉતરવા હોય તો તમે રોપવે ના માધ્યમથી પણ ગિરનાર નીચે પહોંચી શકો છો. પરંતુ એના માટે તમારે દત્તાત્રેય ભગવાનથી પાછા 5,000 પગથિયા ચડવા પડશે અંબાજી મંદિર સુધીના, કેમ કે અંબાજીના મંદિર નજીક આવ્યા પછી તમને ત્યાંથી રોપવે મળશે નીચે જવા માટે. અને રોપવે માં નીચે જવાનું ખાલી ભાડું હોય છે 360 રૂપિયા. તો તમે રોપવે ના માધ્યમથી કે ચાલીને ગિરનારની તળેટીમાં પાછા આવી જાઓ. અને વાત કરું જો ગિરનારમાં તમારે સારું ભોજન જમવું હોય તો ગિરનારના તળેટીમાં જ ત્યાં ઘણી બધી એવી રેસ્ટોરન્ટ આવેલી છે, તમે ત્યાં બી ભોજન કરી શકો છો, જ્યાં તમને 100 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીમાં થાળી જોવા મળી જશે. ત્યાં તમે ભરપેટ ભોજન કરી શકો છો અને તમારા રૂમમાં ચેકઆઉટ કરીને તમે પહોંચી જાઓ ગિરનારથી જુનાગઢના બસ સ્ટેશન. અને જુનાગઢના બસ સ્ટેશનથી જ ઘણી બધી બસ ચાલતી હોય છે સોમનાથ માટે. તમે સોમનાથ માટે જુનાગઢ થી રવાના થઈ જાઓ. જો તમે જુનાગઢ થી સોમનાથ ગુજરાત એસટી માં આવી રહ્યા છો તો તમે પર પર્સન 60 રૂપિયામાં આરામથી સોમનાથ પહોંચી જશો. અને જો તમારે એસટી માં સફર કરીને સોમનાથ ન જવું હોય તો તમે ત્યાં જુનાગઢના બસ સ્ટેન્ડ ના બહારથી જ ઘણી બધી એવી પ્રાઇવેટ બસો જતી હોય છે જે તમારી પાસે પર પર્સન 100 રૂપિયા લઈને સોમનાથ નજીક એવા વેરાવળ ડ્રોપ કરી દેશે. અને વેરાવળ થી સોમનાથ નું અંતર માત્ર 4 કિલોમીટર છે. અને આ અંતર તમે રિક્ષાના માધ્યમથી પણ કવર કરી શકો છો જે તમારી પાસે પર પર્સન 20 રૂપિયા લઈને તમને મંદિરના બિલકુલ સામે જ ડ્રોપ કરી દેશે. સોમનાથના મંદિરમાં દર્શન કરતા પહેલા તમે તમારો સામાન લોકરમાં મૂકી દો અને ભારતમાં આવેલા 12 જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગના દર્શન કરી લો. અને દર્શન કર્યા બાદ તમે મંદિરની બહાર આવશો તો મંદિરની બિલકુલ સામે જ આવેલું છે સોમનાથ બસ સ્ટેન્ડ. અને સોમનાથના બસ સ્ટેન્ડ થી તમે તમારા શહેર તરફ પાછા ફરી શકો છો. જો તમારે બાય બસ તમારા શહેર ન જવું હોય તો તમે બાય ટ્રેન પણ જઈ શકો છો. એના માટે તમારે પાછું આવવું પડશે વેરાવળ. અને વેરાવળ થી તમને ઘણી બધી એવી ટ્રેનો જોવા મળી હશે જેમાં તમે સફર કરીને આરામથી તમારા શહેર પહોંચી શકો છો. અને જો તમારે કઈક પ્રશ્ન પૂછવો હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને મળીએ આવા જ નવા વિડીયોમાં. જય શ્રી સોમનાથ.